વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે બનાવીશું ગુજરાતી બેપળવાળી રોટલી. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આજે આપણે ગુજરાતી બેપળવાળી રોટલી બનાવવાની છે, તો એના માટે મેં જે આપણે નોર્મલી ઘઉંનો રોટલી માટેનો ઝીણો લોટ છે એ લોટ લીધો છે, અને એમાં આપણે એક ટીસ્પૂન જેટલું મોવણ નાખીશું તેલનું. તમે કોઈ પણ તેલ લઈ શકો છો. હવે હાથથી આપણે એને બરોબર મિક્સ કરી અને પછી પાણીથી એને સરસ સોફ્ટ લોટ બાંધીશું. લોટ થોડું થોડું પાણી રેડી અને લોટ બાંધીશું. હંમેશા રોટલીનો લોટ બાંધીએ ત્યારે પાણી ધીમે ધીમે થોડું થોડું લઈને જ લોટ બાંધવાનો અને બરોબર મસળવાનો, જેથી આપણી રોટલીનું રિઝલ્ટ બહુ સરસ મળે. બેપળવાળી રોટલી અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તો રસ સાથે ખાવાથી બહુ મજા આવે છે અને રસ સાથે આ રોટલી બહુ સરસ લાગે છે. આ રોટલી ઠંડી પણ સરસ લાગે છે. થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી દઈશું. રોટલીનો લોટ તમે જેમ બને એમ મસળો તો રોટલી બહુ સરસ બને છે. આ રીતે થોડું થોડું પાણી રેડી અને આપણે એકદમ સરસ લોટ બાંધવાનો છે. લોટ સરસ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે બરોબર મસળવાનો છે. આ રીતે આપણી આંગળી અંદર એકદમ ઇઝીલી જાય એ રીતે રોટલીનો લોટ બાંધવાનો. બહુ ઢીલો લોટ હશે તો આપણે અટામણ વધારે લેવું પડશે, તો રોટલી આપણી કડક થઈ જશે. હવે આપણે સહેજ તેલ લઈ અને લોટને સરસ રીતે મસળી દઈશું. લોટને હંમેશા બંધાઈ જાય પછી 7-8 મિનિટ મસળવાનો, જેથી રોટલી એકદમ સરસ બને. અને આપણે લોટને મસળીશું તો લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે. આ રીતે આપણે લોટને સરસ મસળીશું. હવે મેં 7-8 મિનિટ લોટને સરસ મસળી દીધો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ લોટનો કલર આવી ગયો છે અને આપણો લોટ એકદમ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એને 7-8 મિનિટ સરસ મસળ્યો છે પછી હવે આપણે એને 1/2 કલાક માટે ઢાંકી અને મૂકી રાખવાનો છે. હંમેશા કોઈ પણ લોટ તમે બાંધો તો એને 1/2 કલાક માટે રેસ્ટ આપવાનો, જેથી રોટલી કે કોઈ પણ ભાખરી હોય તો એનું રિઝલ્ટ સરસ મળે. હવે 1/2 કલાક થઈ ગયો છે અને આપણો લોટ સરસ એકદમ સરસ પલળી ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે મસળી અને નાના નાના એના લુવા કરી દઈશું. આપણે બે પડવાળી રોટલી કરવાની છે એટલે બે એક સરખા લુવા લેવાના છે અને નાના લુવા લેવાના છે, જેથી આપણે રોટલી એકદમ સરસ પાતળી વણાય. મેં આ રીતે બે સરખા લુવા લઈ લીધા છે અને મેં અટામણમાં ઘઉંનો કોરો લોટ લીધો છે. આ રીતે હવે આપણે નાની નાની પહેલાં પૂરી જેવી રોટલી વણી દઈશું. બે એક સરખી જ વણવાની છે. એને એકને સાઈડમાં મૂકી દઈશું. બંનેને એક સરખી વણી દીધી છે. હવે આપણે એની ઉપર તેલ ચોપડી દઈશું. તમે કોઈ પણ તેલ લઈ શકો છો, રિફાઇન્ડ ઓઇલ. હવે આપણે તેલને બધી બાજુ સરસ ચોપડી દેવાનું છે, ક્યાંય બી બાકી ના રહે એ રીતે સરસ ચોપડવાનું, જેથી રોટલી આપણી જ્યારે પડ ખુલે ત્યારે એકદમ ઇઝીલી ખુલી જાય. હવે થોડોક ઘઉંનો કકરો લોટ ભભરાવી દઈશું અને એની ઉપર આપણે બીજી રોટલી આ રીતે મૂકી દઈશું અને ફરીથી એને ઘઉંના અટામણમાં સહેજ ભભરાવી દઈશું. એની ઉપર વધારાનું અટામણ કાઢી લેવાનું છે અને હવે એકદમ પતલી રોટલી આપણે વણી લેવાની છે. લોટ સરસ બંધાયો હશે તો રોટલી વણવામાં બિલકુલ તકલીફ નહીં પડે. આ રીતે આપણે એકદમ સરસ પતલી રોટલી વણી લેવાની છે, બે પડી.
એકદમ પતલી રોટલી વણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મેં લોડી ગરમ કરવા મૂકી દીધી છે અને લોડી ઉપર મેં ઘી પણ ગરમ કરવા આ રીતે મૂકી દીધું હતું જેથી રોટલી પર સરસ ચોપડાય. હવે આપણે રોટલી જે તૈયાર કરી હતી એ મૂકી દઈશું અને આ રીતે બીજી રોટલીને પણ આપણે વણીને તૈયાર કરી દઈશું. ધીમા ગેસે આપણે રોટલીને શેકાવા દેવાની છે. એક બાજુ થોડી શેકાય પછી આપણે એને પલટાવી દઈશું આ રીતે, અને પછી આપણે કોટન કટકા વડે એને દબાવી અને બીજી બાજુ પણ સરસ શેકી દઈશું આ રીતે. બીજી બાજુ આપણે સરસ શેકી દેવાની છે રોટલીને. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, બધી બાજુથી સરસ શેકાય એ રીતે ખાસ ધ્યાન રાખવાનું. એક બાજુ શેકાઈ જાય પછી બીજી બાજુ સરસ શેકી દેવાની. હવે આપણે એને ઉલટાવી અને ફરીથી આ રીતે કટકાથી પ્રેસ કરી અને શેકવાની છે જેથી રોટલીની એકેય ધાર કાચી ના રહે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની. આ રીતે આપણે બંને બાજુ સરસ ગુલાબી થાય ત્યાં સુધી શેકી દેવાની છે રોટલીને. બંને બાજુ રોટલી સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે રોટલીને ગેસ ઉપરથી ઉતારી અને હાથથી થપથપાવી દેવાની છે. હાથથી આ રીતે થપથપાવી અને પછી આપણે રોટલીને એકાદ સેકન્ડ બે સેકન્ડ પછી ઉખાડીશું તો તરત એકદમ ઇઝીલી ખુલી જાય છે. તમે જોઈ શકો છો એકદમ પતલી રોટલી આપણી બની છે. હવે આપણે રોટલી પર ઘી લગાવી દઈશું. આ રોટલી જેમ પતલી હોય એમ વધારે સરસ લાગે છે અને આ રીતે હું બીજી રોટલીને પણ ઘી લગાવી દઈશ અને આ રીતે બીજી રોટલી પણ આપણે બનાવી દઈશું બધી. હવે આપણે એને વાળી અને મૂકી દઈશું અને રોટલીને હંમેશા કાણાવાળી ડીશમાં જ મૂકવાની જેથી સેવાળ ના વળે. આ રીતે હું બધી રોટલી તૈયાર કરી દઈશ. તો મેં બધી પડવાળી રોટલી આ રીતે તૈયાર કરી દીધી છે અને એને મેં રસ સાથે સર્વ કરી છે. આ રોટલી રસ સાથે બહુ સરસ લાગે છે. તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને કેરીની સિઝન છે તો તમે પણ રસ સાથે આ રીતે બે પડવાળી રોટલી બનાવો.